વંદે માતરમ બાળકો, આજનો વિષય છે ગણિત. બધા બાળકો ગણિતના પાઠ્ય પુસ્તકમાં 48 નંબરનો પેજ નંબર ખોલજો. જુઓ બાળકો, આ છે પાના નંબર 48. ચોગડે આઠડે 48 છે ને? વેરી ગુડ. હવે જરાક અહીંયા જોજો, અહીંયા લખ્યું છે ક્લાસવર્ક. તમને ખબર જ છે ને ક્લાસવર્ક? અને અહીંયા લખ્યું છે પુનરાવર્તન. હવે આપણે જરાક સૂચના વાંચીએ કે અહીંયા શું કહેવા માંગે છે. નાની સંખ્યા ફરતું ગોળ કરો. બાળ મિત્રો, નાની સંખ્યા એટલે તમે અંકો લખો ને, જે પહેલાં લખો ને તે નાની. હવે તમને બગડે 2 આપેલો હોય તો તેની ઉપર તમે શું લખો? એકડે. હા, તો એકડે 1 પગડે 2 કરતાં નાનો છે. ખબર પડી ને હું શું કહેવા માંગુ? જે ઉપર હોય ને તે નાનો, પણ મોટી સંખ્યા કોને કહેવાય? જે નીચે હોય. જેમ કે બગડે 2ની નીચે તગડે 3 આવે, તો તગડે 3 બગડે 2 કરતાં મોટો કહેવાય. જો બાળકો, આપણે અહીંયા થોડુંક કરશું ને એટલે તમને વધારે ખ્યાલ આવવા માંડશે. જરાક અહીંયા ધ્યાન આપીએ. જો તમને ઘણા બધા લંબચોરસ બોક્સ આપેલા છે, તો બોક્સમાં ઘણા બધા અંકો લેગા. તમારે બંને અંકોને ધ્યાનમાં રાખીને વિચારવાનું કે આમાંથી નાનું કોણ. જો એકદમ ઇઝી કહો ને, તમે બંને અંકમાંથી જે પહેલાં અંક લખો ને તે નાનો. એટલે તમે અંકો એક સાથે બધા લખો, તમે 1 થી 60 અંક લખો, તો તેમાં તમે સૌથી પહેલાં કયા અંકો લખો? જેમ જેમ તમે પહેલાં લખો ને, તેમ તેમ તે નાનો થતો જશે. હવે માની અહીંયા લખેલું છે એકડ 1 અને ચોગડે 4. તો ચોગડે 4 અને એકડ 1 આ બંનેને ધ્યાનથી જુઓ. આ બંનેમાં કયો અંક તમે સૌથી પહેલાં લખો? હા, એકડ 1 લખો, પછી તમે 2 લખો, પછી તમે 3 લખો, ને પછી તમે 4 લખો. એટલે જે પહેલાં લખો ને તે નાનો. એટલે 1 ઉપર ગોળ કરેલો જ છે. જો હું શું કહું છું, તમને ખ્યાલ આવા જ લાગ્યો છે? આવા મેનુ ને વેરી ગુડ. હવે અહીંયા લખ્યું છે 7 તળે 7 અને એકડે બગડે 12. હવે જરાક મને કહેશો કે આ બંનેમાંથી સૌથી પહેલાં તમે કયું લખો? હા, 7 લખો, પછી તમે 8, 9, 10, 11 અને પછી એકડે બગડે 12 લખો. એટલે બંનેમાં પહેલાં 7 લખો, એટલે 7 નાનો. તો બધા એની ઉપર આવી રીતે ગોળ કરજો. હવે જરાક નીચે જો, એકડ 1 ને બગડે 2, આ તો એકદમ ઇઝી છે, તમને આવડે જ. કોણ પહેલાં લખીએ? સિમ્પલ, એકડે 1. તો એકડ 1 કેવો થયો? નાનો. તો બધા ગોળ કરી નાખજો. જોયું ને કેટલું ઇઝી છે, તમને આવડી ગયું ને? હવે બગડે ને મીંડે 20 અને પાછળે 5. જરાક મને કહેશો કે આમાં પહેલાં તમે શું લખશો? હા, પાછળે 5, પછી તમે 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને પછી તમે 20 લખો. એટલે પાછળો તો બહુ પહેલાં તમે લખી નાખો, એટલે પાછળે 5 કેવો થઈ ગયો? નાનો. તો બધા એની ઉપર આવી રીતે ગોળ કરો. બધા મારી સાથે ગોળ કરો છો ને? હવે ચોગડે 4 અને એકડે, ચોગડે 4 અને એકડ 1માં નાનું કોણ? અરે આવડી ગયું ને, એકડે 1. કે એકડ 1ને આપણે પહેલાં લખી નાખીએ, સિમ્પલ ને. જોયું બાળકો કેટલું ઇઝી છે? તમારો પહેલો વિભાગ પૂરો થઈ ગયો. હવે જરાક બીજા વિભાગને જોઈએ. છગડે 6 અને બગડે 2, તો બંનેમાં નાનું કોણ? જોયું ને, આવડી ગયું ને, બગડે 2. કે બગડે 2ને આપણે પહેલાં લખી નાખીએ, પછી આપણે 3, 4, 5 અને 6 તો પછી લખીએ. એટલે જે પહેલાં લખીએ ને તે નાનો, એવું તમારે સમજવાનું, એટલે તમને ફટાફટ આવડે. એકડે 6, 16 અને ચોગડે 4, આ બંનેમાંથી નાનો કોણ? હા, ચોગડે 4. જોયું કેટલું જલ્દી જલ્દી આવડવા માંડ્યું છે. હવે એની નીચે જોઈએ 7 તળે 7 અને 9 વડે 9માં નાનું કોણ? વિચારો વિચારો. 7 તળે 7, 7 પછી 8 ને પછી આપણે 9 વડે 9 લખીએ, એટલે 7 આપણે પહેલાં લખી નાખીએ, એટલે એ નાનો થઈ ગયો. તો બધા આવી રીતે ગોળ કરી નાખજો. એ એકડે 9 વડે 19 અને એકડે મીંડે 10. 10 પછી તો આપણે 11ની લાઈન સ્ટાર્ટ કરીએ, એટલે એકડે મીંડે 10 નાનો કહેવાશે. વેરી નાઇસ. હવે છેલ્લા બોક્સમાં કહો કે 8 અને બગડે ને મીંડે 20માં. જો હું નહીં બોલું, તમારે જ કહેવાનું છે. 8 વડે 8, કેટલું ઇઝી છે. તમને નાની સંખ્યા તો શોધતા આવડી જ ગઈ ને, આવી રીતે ગોળ કરતાં પણ આવડી ગયું. આવડી ગયું ને? હવે જરાક આપણે નીચે જોઈએ. અંકને ક્રમમાં ગોઠવો. 1 થી 10 અંક તમને આપેલા છે. જો તો આપણે કેવી રીતે આપેલા છે, આડા અવળા. 1, 4, 8, 9,
पांच बे सात दस त्रण अने छ आ तो आडा अवड़ा आपेला छे, आपणे एने सीधा लखवाना छे। चलो लखवानी कोशिश करिए। सौथी पहला बॉक्स में एकड़े एक लखेलो छे तो आपणे ऊपर एकड़े एक शोधवानो ने त्यां चोकड़ी करी नाखवानी, एटले आपणे बीजी वार अंक लखवानो नथी। जो अहीं एकड़े एक तो अमे एकड़े क्या छे आ रह्यो तो आपणे एनी ऊपर चोकड़ी करी नाखो, एटले एनो मतलब कि एनो वारो आवी गयो छे। हवे जराक मने कहेशो एकड़े एक पछी शुं आवे? બગડે બે। આમાં બગડે બે શોધો 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 ક્યાં છે, ક્યાં આ રહ્યો તો બગડે બે ઉપર આવીને ચોકડી કરી નાખો ને ઈ બગડે બે અહીંયા લખી નાખો। જો થઈ ગયું ને। હવે તગડે ત્રણ, એકડે એક, બગડે બે, પછી તો ત્રગડે ત્રણ જ આવે ને, તો ક્યાં છે તગડે ત્રણ? શોધો 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 આ રહ્યો તો તગડે ત્રણ ઉપર એને ચોકડી કરી અને તગડે ત્રણ અહીંયા લખી નાખો। હા, એટલે તગડે ત્રણનો વારો પણ આવી ગયો। હવે એની પછી એક બે ત્રણ અને ચાર, તો ચારને શોધો, ચાર ક્યાં? અરે ચાર તો આ રહ્યો, તો ફટાફટ એની પર એને ચોકડી કરી એ ચોકડે ચાર અહીંયા લખી નાખવાનો, બરાબર। હવે પાંચ જડે પાંચ, શોધો પાછળે પાંચ, પાછળે પાંચ આ રહ્યો, તો બધા એની પર આવીને ચોકડી કરી પાછળે પાંચ આવી રીતે લખી નાખો। હવે જરાક એની પછી શું આવે? છ ગળે છ, છ ગળે છ ક્યાં છે? આ રહ્યો, તો એની ઉપર ચોકડી કરીને અહીંયા છ ગળે છ લખી નાખજો। એ બી તમને બધાને ખબર પડી ગઈ, છ ગળે છ પછી કયો અંક આવે? એક બે ત્રણ ચાર પાંચ અને છ, અને છ પછી આવે સાત અડે સાત, તો સાત તળે સાત પાછળ આવી રીતે ચોકડી કરો અને લખો સાત તળે સાત। હવે આવે છે આઠડે આઠ, આઠડે આઠ શોધો 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 શોધો, આમાં ચોકડી આમાં ચોકડી, આ આઠડે આઠ નથી, આમાં પણ ચોકડી આમાં પણ ચોકડી આમાં પણ ચોકડી, આમાં આ આઠડે આઠ નથી, હા આ રહ્યો આઠડે આઠ, તો એની પર ચોકડી કરી આઠડે આઠ લખો। હવે નવ વડે નવ, જો બાળકો આમાં ચોકડી ક્યાં નથી કરેલી? એક આ ખાનામાં અને એક આ ખાનામાં, તો આમાં બંનેમાંથી નવ વડે નવ ક્યાં છે? તો આ રહ્યો, તો એની ઉપર ચોકડી કરી નવ વડે નવ, અને એકડે મીંડે દસ તો લખેલો જ છે। જોયું ને, ચોકડી કરતાં કરતાં આપણે એકથી દસ અંક લખી નાખ્યા। ચોકડી એટલા માટે કરવાની કે બીજી વાર એ અંક આપણાથી લખાઈ જાય નહીં। જો પછી આપણે આવીને ગણી લેવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, થઈ ગયું ને। હવે બાળકો આપણે એની નીચેની પ્રવૃત્તિ જોઈએ, ગણો અને લખો। જો બાળકો તમને અહીંયા છે ને કાતર આપેલી છે, શું આપેલી છે? કાતર, તો બધાને ગણતા તો આવડે જ છે, તો બધા મારી સાથે ગણજો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ, અરે વાહ, એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ, આ તો અઠ્યાવીસ કાતર થઈ। હા, પણ આપણે અંક લખીને ગણીએ, ચલો આપણે અંક લખીને ગણીએ, પણ નાના નાના, હં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ, પછી અહીં લખવાનું અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ, પછી અહીંયા લખવાનું એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ। જોઈને બાળકો, મેં અંક લખ્યા તો વધારે ખબર પડી ગઈ। હવે અઠ્યાવીસ આવ્યા તો અહીંયા સર્કલમાં લખી નાખો, તમને એ તો આવડે જ છે। જોયું બાળકો, આપણે બધાએ પાના નંબર 48 પૂર્ણ કરી લીધું। હવે જરાક એની બાજુમાં જોજો, પાના નંબર 49। હવે બધાએ પાના નંબર 49 છે
તેમાં હોમવર્ક લખ્યું છે તો તેમાં પણ નાની સંખ્યા પર ગોળ કરવાનો છે। 11ની લાઇન શોધી શોધીને મેં કીધું ને એમ ચોકડી કરીને કરજો અને ગણીને અહીંયા ગોળમાં લખવાનું છે। તો તમારા બધું હોમવર્કમાં લખવાનું છે। વાલીને જણાવવાનું કે તમારા બાળકોને હોમવર્કમાં પાના નંબર 49 પૂર્ણ કરાવવું। ચાલો બાળકો આપણે પાછા મળીશું, આવજો, વંદે માતરમ।